ગુજરાતના કચ્છ જિલ્લાના લખપતમાં ભેદી બીમારીથી વધુ એકનું મોત થતા કળભળાટ મચી ગયો છે આ ભેદી બીમારીથી અત્યાર સુધીમાં કુલ ચૌદ જેટલા લોકોના મોત થયા છે ગઈકાલે વધુ એક મહિલા અને કિશોરીનું મોત થયું હતું મોતને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે ગુજરાત સરકારે આરોગ્ય વિભાગની ટીમ કચ્છમાં મોકલી છે આ ટીમ દ્વારા હાલ સર્વે કરવામાં આવી રહ્યું છે આ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ ની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જે આવ્યા છે એના માટે ખાસ આરોગ્ય વિભાગની બાઈસ જેટલી ટીમો ત્યાં સર્વેલન્સ કરી રહી છે સીએચસી મંગવાણા અને દયા દયાપરમાં પ્રતિનિયુક્તિ ઉપર ડૉક્ટર પણ મૂકવામાં આવ્યા છે જેથી ઓપીડીના કેસીસ ત્યાં તરત હેન્ડલ થઈ શકે એની સાથે સાથે કોઈ અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી કારણ કે જે ડેથ થયા છે બાળકોના ખાસ ભેકડા ગામમાં એ નિમોનાઇટીસથી એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે એટલે ક્યાંય ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે એચ વન એન વન એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગોફીવર એચ વન એન વન પણ રૂલઆઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે નિમોનિયાની અસર હોય પણ ડેન્ગુથી માંડીને બધા ટેસ્ટ પણ ત્યાં કરી લેવામાં આવ્યા છે સર્વેલન્સ કરવામાં આવી રહી છે સાથે સાથે ખાસ કરીને આજુબાજુના જે એરિયા છે જેમાં સાંદ્રો વાણ છે વાણ છે કે ભેખડો છે જે જે ગામ છે એ બધી જગ્યા સેમ્પલ અત્યારે લેવામાં આવ્યા છે સાથે સાથે સ્ટેટ આરોગ્ય વિભાગના સતત લાયઝનમાં અમે છીએ એટલે રાજકોટ તરફથી એક આરઆરટી ટીમ રેપિડ રિસ્પોન્સ ટીમ અત્યારે પહોંચવામાં છે સાથે સાથે સ્ટેટની આરઆરટી જેને કહીએ છીએ જેને સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ જેમાં સ્ટેટ લેવલના એપિડેમોલોજીસ્ટ વગેરે હોય છે એ પણ અત્યારે લખપત તરફ જઈ રહ્યા છે અત્યારે વરસાદ પછી જે અબડાસા લખપતમાં જે લોકોનું મરણ થયું છે ખૂબ જ દુઃખદ પ્રશ્ન કહેવાય અને બહુ ગંભીર કહેવાય આપણે ખૂબ દુઃખ છે પરંતુ એવી કોઈ વાયરસ કે કોઈ બીમારી આવી પડી હોય જેમ એક જ રોગના લીધે કોઈ ગુજરી ગયું એવું નથી અલગ અલગ બધાને બીમારીના લીધે એ બધા તાવથી કોઈ મેલેરિયા કોઈ કેન્સરના લીધે કોઈ પડી ગયાના લીધે એટલે આ રીતે બધા અલગ અલગ મરણ થયા છે પરંતુ એ મરણ થયા પછી કે દાખલ થયા જે અમને જાણકારી મળી એ પ્રમાણે અમે આરોગ્યમાં વધારે જાણ કરી પ્રાંત લેવલે મિટિંગ કરી કલેક્ટર મીટિંગ કરાવી અને તાત્કાલિક આનું સારવાર થાય અને મૂળ વસ્તુ શું છે એની જાણવા માટે પૂરી અમે કોશિશ કરેલી છે તો એનામાં જાણવા જે આવ્યું છે તો અલગ અલગ બધી બીમારીઓ એનામાં જાણવામાં આવ્યું છે છતાં પણ આપણે ક્યાં નજર કરી નથી રાખતા પાછી પણ ટીમ જે આરોગ્ય સરકારમાં જે જાણ કરી ગુજરાત સંઘમાં તો મંત્રીશ્રીએ પણ અહીંયા ટીમો અત્યારે મોકલી છે અને અમે છતાં પણ તપાસ અત્યારે કરાવી રહ્યા છીએ જેનાથી આપણે કોઈ પસ્તાવો ન થાય